જીઆઈડીસીમાં એક દિવસ અગાઉ આવી જાય છે અને રેકી કરે છે અને ત્યાંથી લોખંડના સરિયા ડ્રિલ કે બીજા ઘરફોડીના સામાન અને હથિયાર લે છે લોકલી અને સાથે પણ લાવે છે અને ઘરફોડી રાત્રેના સમય કરે છે અને પોતાની સાથે વાહન લાવે છે પિકઅપ ડાલા કે જેવા અને ત્યાંથી ત્યાં રાતોરાત બરોબર નીકળી જાય છે

ગુજરાત સાથે તેમણે મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પોતાનો તરખાટ મચાવેલો છે 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 હાલમાં આ ગેંગના સભ્યોની શોધ ચોરી અને બીજા હરિયાણા છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે છત્તીસગઢ એમના પણ ઘરફોડ ચોરી ડિટેક્ટ થાય છે અને રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની મોટી એક ત્રીસ લાખની લૂંટ પણ ડિટેક્ટ થાય છે યાકુબ ગેંગે પોલીસ સામે કરેલી કબૂલાતમાં બત્રીસ સ્થળોએ લૂંટ અને ચોરીનો ઇકરાર કર્યો છે જેમાં તેમણે એક કરોડ પચીસ લાખ અડસઠ હજારની મુદ્દામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે આ ગેંગના સભ્યો પકડાઈ જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે જો કે ચોરી અને લૂંટના હજુ ઘણા ભેદ ખુલે તેવી સંભાવના છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર